નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિપુલ પટેલ, મારી યુટ્યુબ ચેનલ સત્યમ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમને મારા વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને દબાવી દો કે જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન તરત જ મળતા રહે. અને જે વિદ્યાર્થી મિત્રોએ સબસ્ક્રાઇબ કરી ચૂક્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર. ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ હવે આપણે પ્રકરણ નંબર 8, વિભાગ બી નું પ્રકરણ નંબર 8 આપણે છે વિદ્યાર્થી મિત્રો. પહેલો દાખલો છે જેમાં ત્રિકોણ એબીસીમાં ખૂણો બી અને ખૂણા સીના દ્વિભાજકો આઈ બિંદુમાં છેદે છે. ખૂણો એ 90° હોય તો બીઆઈ સી શોધો. આમ તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરવાની જરૂર નથી, પણ તો બી મેં દોરીને રાખી છે કારણ કે આકૃતિથી આપણને ઇઝી પડે. તો અહીંયા જોઈ લો, ખૂણો બીઆઈ સી એટલે આ રીતે બને બરાબર દ્વિભાજકો દ્વારા, અને આ થઈ ગયો 90° ખૂણો આપણાને આપેલો છે. માત્ર એક સૂત્ર લખવાનું છે એટલે તમારો સીધો જવાબ આવી જાય. તો અહીંયા આપણે લખીશું ખૂણો BIC બરાબર 90+, આ 90 નિયમના છે, 1/2 ખૂણો A બરાબર. તો યાદ રાખવાનું, જ્યાંથી દ્વિભાજકો આપ્યા હોય એના ઉપરના ભાગે બરાબર, ઉપરના ભાગે જે ખૂણો આપ્યો હોય એના કરતાં અડધો 90ની અંદર ઉમેરી દેવાનો. તો 90 નિયમના, અને અહીંયા આપણે લખીશું 1/2, અને એનું માપ પણ 90 આપ્યું છે અહીંયા. ચલો છેદ ઉડાડી દીધા, 45 × 90 તો શું આવ્યું બોલો, 90 વત્તા 45 જવાબ આવશે 135. આઈ થિંક આ રોજ દાખલો લગભગ વિકલ્પ કે MCQમાં કે આ એક શબ્દોમાં ક્યાંક આવી ગયેલો છે બરાબર. ચલો હવે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 2. સાબિત કરો કે ચોરસના વિકર્ણો સમાન હોય છે તથા એકબીજાને કાટખૂણે છેદે છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં પહેલેથી આકૃતિ દોરીને રાખેલી છે બરાબર. હવે આપણે અહીંયા શું આપેલું છે અને શું સાબિત કરવાનું છે એ સૌ પ્રથમ આપણે એ લખીશું. તો આપણે અહીંયા આપેલું છે ABCD એક ચોરસ છે અને તેના વિકર્ણો AC અને BD એકબીજાને O બિંદુમાં છેદે છે. અહીંયા તો સૌ પ્રથમ આપણે એ લખીશું, ધારો કે ABCD ચોરસ છે, ABCD ચોરસ છે અને તેના વિકર્ણો કયા છે વિદ્યાર્થી મિત્રો, આ AC અને BD બરાબર. AC અને BD O બિંદુમાં છેદે છે, એકબીજાને O બિંદુમાં છેદે છે. આપણાને આટલું આપેલું છે બરાબર, ચોરસના વિકર્ણો સમાન હોય છે, સાબિત કરો કે આ સમાન સાબિત કરવાનું છે, તથા એકબીજાને કાટખૂણે છેદે છે. તો આપણે ખાલી અહીંયા છેદે છે આપણે એટલું જ લખી શકીએ બરાબર. હવે આપણે સાબિતી શું કરવાની છે એ જોઈ લઈશું. તો આપણે વિકર્ણો સમાન એટલે કે AC બરાબર BD અને AC અને BD કાટખૂણે છેદે છે એમ સાબિત કરવાનું છે. 2 માર્ક્સમાં વિદ્યાર્થી મિત્રો આ દાખલા પોસાય એવા જ નથી એકચ્યુઅલી બરાબર. 4-4 માર્ક્સના દાખલાઓ 2-2 માર્ક્સમાં આપેલા છે આપણને. તો ચલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણી સાબિતી. તો સાબિતીની અંદર જોવા સૌથી પહેલાં આપણે શું કરીશું, આ એક ત્રિકોણ લઈશું, ત્રિકોણ BAD અને આ ઉપરનું ત્રિકોણ લઈ લઈએ CAD અથવા CDA બરાબર. તો અહીં ત્રિકોણ BAD અને ત્રિકોણ CDAમાં ચલો કઈ કઈ બાજુ આપણે સરખી છે એ જોઈએ. તો ચોરસ છે એટલે વિદ્યાર્થી મિત્રો પાસ પાસેની બાજુઓ તો સરખી હોય, એટલે કે AB બરાબર, તમે CD પણ કહી શકો બરાબર, અને AD પણ કહી શકો. પણ આપણે 2 ત્રિકોણ લીધા છે એટલે આપણે અહીંયા AB લઈએ અને આ ઉપરની બાજુમાં CD લઈ લઈએ બરાબર. તો પહેલાં આપણે લખીએ BA બરાબર CD. ચલો આ 2 બાજુઓ સરખી થાય, તમારે કૌંસમાં લખવું હોય તો લખી શકો સમાન બાજુઓ ચોરસની બરાબર, ના લખો તો પણ વાંધો નથી એ આપણે જાણીએ જ છે. ચલો હવે બીજું આપણે લખી દઈએ, એક ખૂણો લખી દઈએ. તો BAD એટલે કે આ ખૂણો
કાટખૂણો હોય વિદ્યાર્થી મિત્રો, અને સી ડી એ એટલે આ ખૂણો કાટખૂણો હોય, ચોરસના બધા ખૂણા કાટખૂણા હોય. તો એ ખૂણો લખીએ આપણે, ખૂણો બી એ ડી બરાબર ખૂણો સી ડી એ, બરાબર. અને ત્રીજી એક બાજુ લઈ લઈએ જે બંનેની અંદર હોય એવી કોમન બાજુ. તો આ એક છે એ ડી, જે ત્રિકોણ નીચેના ત્રિકોણમાં બી છે અને ઉપરના ત્રિકોણમાં બી છે, એટલે ત્રીજી બાજુ થઈ જાય, એટલે ખૂબ જ સરળ આપણી થઈ જાય, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે લખીશું એ ડી બરાબર એ ડી અથવા ડી એ, કંઈ પણ લખી શકો છો, બરાબર. અને આપણે કૌંસમાં લખી દઈએ એક જ બાજુ. આ ઉપર લખવું હોય તો લખી નાખો કાઠ ખૂણા, બરાબર. તો આ ત્રિકોણ કેવું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એકરૂપ ત્રિકોણ થઈ ગયું. માટે આપણે લખી શકીએ છીએ કે ત્રિકોણ બી એ ડી એકરૂપ ત્રિકોણ સી ડી એ છે, બરાબર. કઈ શરત પ્રમાણે? તો બાખુબા શરત મુજબ અથવા પ્રમેય મુજબ એવું લખી શકો છો. હવે આ સરખું હોય તો આના ઉપરથી તમે જોઈ શકો છો આપણા વિકર્ણો કયા આવે છે. જો અહીંયા ધ્યાન રાખો, બી ડી વિકર્ણ છે આપણો, એટલે અહીંયા પહેલો છેલ્લો અક્ષર લેવાનો, તો અહીંયાથી બી પહેલો છેલ્લો અક્ષર લઈ લો. તો આપણો આ એક ભાગ સાબિત થઈ ગયો, માટે બી ડી બરાબર એ સી છે. તો આ આપણો પહેલો પોર્શન પૂરો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો, બે વિકર્ણો એકરૂપ છે. હવે આપણે સાબિત કરીએ કે બંને વિકર્ણો એકબીજાને છેદે છે, કાટખૂણે છેદે છે, બરાબર, એ સાબિત કરીશું. તો ચલો હવે આપણે લઈએ આકૃતિ આપણી સમક્ષ રાખવી પડશે વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને આપણા નીચી રહે, તો અહીં સાઈડમાં હું લખવા પ્રયત્ન કરું છું. ચલો હવે ત્રિકોણ એ ઓ બી અને સી ઓ બીમાં, એ ઓ બી અને ત્રિકોણ સી ઓ બીમાં, આમાં પણ આપણે આ જ રીતે એકરૂપતા સાબિત કરી દઈશું. તો જો એ ઓ બી એટલે આ થશે અને સી ઓ બી એટલે આ સાઈડનું ત્રિકોણ થશે, આ બંને, બરાબર. તો આ બંને ત્રિકોણની અંદર આ બાજુ આપણી એક કોમન આવશે જે બંનેમાં હશે. પછી આ જે ખૂણો છે એ અને આ ખૂણો એકબીજાને આપણે કાટખૂણા સાબિત કરવાના છે, બરાબર, એ પછી કરીશું. આ બે બાજુ સરખી જ એટલે એની સામેના ખૂણા સરખા થાય એ પણ આપણે બતાવી શકીએ છીએ. તો આપણે જે બી એકરૂપતા અહીંયા બતાવી શકતા હોય એ બતાવવાની, બરાબર. તો આપણે ચાલો અહીંયા બતાવી દઈએ, એક તો આપણે એ બી બરાબર બી સી, એ બી બરાબર બી સી અથવા સી બી, આ બે બાજુઓ સરખી છે, ચોરસની બાજુઓ છે. કૌંસમાં લખવું હોય તો લખવાનું એ બી સી ડી ચોરસ છે, એ બી સી ડી ચોરસ છે, એટલે બાજુ સરખી. અહીંયા પણ તમે લખી શકતા હતા આવું, બરાબર, કે એ બી સી ડી ચોરસ છે. ચલો આ બે બાજુ એટલા માટે સરખી છે. હવે આપણે જોઈ લઈએ કોમન બાજુ, તો ઓ બી ઇઝ ઇક્વલ ટુ ઓ બી, આ બંને બાજુ બંને ત્રિકોણની અંદર કોમન આવે, એટલે અહીંયા આપણે લખીશું સામાન્ય બાજુ. ચલો હવે ત્રીજી બાજુ આપણે લેવી પડશે, ત્રીજો ખૂણો કે બાજુ જે બી આવતું હોય, બરાબર. તો અહીંયા કઈ સરખી આવે છે? તો જુઓ ઓસી ઇઝ ઇક્વલ ટુ ઓસી, આ બે સરખી આવે, બરાબર. તો અહીંયા આપણે લખીશું ઓ એ ઇઝ ઇક્વલ ટુ ઓસી, ઓ એ ઇઝ ઇક્વલ ટુ ઓસી. અને અહીંયા આપણે લખીશું સમાંતર બાજુવાળા, જે આપણે આગળ લાઈન અહીંયા લખવાની રહી ગઈ છે એ હું તમને લખાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. અહીંયા આ લાઈન પૂરી થયા પછી આપણે અહીંયા લખીશું કે દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને સમાંતર બાજુ ચતુષ્કોણના જે જે ગુણધર્મો લાગુ પડે એ બધા જ ગુણધર્મો આને લાગુ પડે, બરાબર. માટે તેના વિકર્ણો પરસ્પર દુભાગે છે, આ તો આપણે જાણીએ જ છે, બરાબર. એટલે એના ઉપરથી મેં આ ત્રીજું લખ્યું ઓએ બરાબર ઓસી, કારણ કે વિકર્ણો એકબીજાને દુભાગે ને વિદ્યાર્થી મિત્રો, એટલે ઓએ અને ઓસી, આ અને આ એ બંને સરખા થઈ ગયા કહેવાય. તો આમ આપણી ત્રણેય બાજુઓ સરખી થઈ ગઈ. તો ત્રણેય બાજુ સરખી હોય માટે બા 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 શરત પ્રમાણે શું થઈ જાય? તો અહીંયા આપણે લખીશું માટે બા 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 પ્રમેય મુજબ બંને ત્રિકોણો એકરૂપ થશે. ત્રિકોણ એ ઓ બી એકરૂપ
ત્રિકોણ સી ઓ બી થાય, એટલે એ ખૂણા પણ સરખા થઈ જાય. બરાબર, હવે આકૃતિ જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આ જે ખૂણા આવ્યા એ પણ સમાન થાય આના ઉપરથી, વચ્ચે ખૂણો ઓ ઓ સમાન થાય, માટે આપણે લખી દઈશું ખૂણો એ ઓ બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો સી ઓ બી. પરંતુ જાણીએ છીએ આ બંને રેખીક જોડના ખૂણા છે, પરંતુ ખૂણો એ ઓ બી અને ખૂણો સી ઓ બી રૈખિક જોડના ખૂણા છે, રૈખિક જોડના ખૂણા છે, માટે ખૂણો એ ઓ બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો સી ઓ બી, આ સરખા છે એટલે ઇઝ ઇક્વલ ટુ રૈખિક જોડના ખૂણા બી છે એટલે બંનેનો સરવાળો 180 થાય, સરખા છે એટલે એને બે વડે ભાગી દઈએ, માટે બંને ખૂણા કેટલાના થઈ ગયા 90 અંશના. તો ખૂણો એ ઓ બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો સી ઓ બી ઇઝ ઇક્વલ ટુ 90 અંશ, માટે આપણે લખી દઈએ કે તે ખૂણા કાટખૂણે છે તે છે. માટે વિકર્ણો કાટખૂણે છેદે છે. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર 2. હવે આપણે જોઈશું દાખલા નંબર 3. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે દાખલા નંબર 3. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં ખૂણો A બરાબર B પ્લસ 50 હોય તો ABCDના દરેક ખૂણાનું માપ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય 180, એ બે પૂરક હોય. તો અહીં આપણે ખાલી આટલું લખી દેવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં ખૂણો A પ્લસ ખૂણો B બરાબર 180 અંશ થાય. બરાબર, હવે તમે જોઈ લો ઉપર આપણાને આપ્યું છે કે A બરાબર B પ્લસ 50, તો એની જગ્યાએ તમે મૂકી દો ખૂણો B પ્લસ 50 અને આ ખૂણો B એમના એમ ઇઝ ઇક્વલ ટુ 180. ચલો 50 ઉપાડીને સામે લઈ જઈને બાદ કરી દો, તો અહીંયા થઈ ગયો ટ્વાઇસ ખૂણો B બરાબર 180 માઇનસ 50, તો ટ્વાઇસ ખૂણો B બરાબર 130. બે વડે ભાગી નાખીશું આપણે, તો ખૂણો B બરાબર 130 ભાગ્યા 2 એટલે કે 65. તો ખૂણો B 65નો આવ્યો. હવે આપણને શું કીધું, દરેક ખૂણાનું માપ શોધવાનું કીધું. સામસામેના ખૂણાઓ કેવા હતા વિદ્યાર્થી મિત્રો? સરખા. પણ એ પહેલાં આપણે ખૂણો A શોધી નાખીએ. તો ખૂણો A કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? બોલો, A બરાબર ખૂણો B પ્લસ 50. બરાબર, તો ખૂણો B કેટલાનો છે અહીંયા? 65 વત્તા 50, તો કેટલા થઈ જાય? 115. ચલો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન લખી દો, એટલે આપણે લખીશું માટે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખૂણો A બરાબર ખૂણો C ઇઝ ઇક્વલ ટુ 115 અંશ, અને સામસામેનો બીજો કયો ખૂણો થાય? તો ખૂણો B બરાબર ખૂણો D ઇઝ ઇક્વલ ટુ 65 અંશ મળે. હવે આપણે ચારે ચાર જવાબ વિદ્યાર્થી મિત્રો સાથે લખવા હોય તો લખી નાખવાના, નહીં તો તમે અહીંયા લખશો તો પણ ચાલશે આટલું. તો નીચે આ રીતે તમે ચારે ચાર જવાબ આપણાને કીધા છે દરેક ખૂણાનું માપ, તો આપણે આ રીતે લખી શકીએ A બરાબર 115, B બરાબર 65, ખૂણો C બરાબર 115 અને ખૂણો D બરાબર 65 અંશ થાય. આ ખાલી દાખલો લાંબો કરવા માટે, બાકી જરૂરી નથી. બરાબર, તો ચલો હવે જોઈએ આપણે દાખલા નંબર 4. તો વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો આપણે શરૂ કરીએ. ચતુષ્કોણ પ્લાનમાં ખૂણો P બરાબર L બરાબર 70 છે અને ખૂણો A બરાબર 100 છે, તો ખૂણો N શોધો. આમાં આકૃતિની કોઈ જરૂર નથી, આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય, માટે ખૂણો P પ્લસ ખૂણો L પ્લસ ખૂણો A પ્લસ ખૂણો N બરાબર પ્લાન આ રહ્યો ને, PLAN ઇઝ ઇક્વલ ટુ
360. ચલો બધાના માપ આપે લખો, પી નો 70, એલ નું 70 લખો અને એનું 100 લખો. તો અહીંયા લખીશું આપણે 70 + 70 + 100 + ખૂણો n = 360. ચલો આ બધાનો સરવાળો લઈ જઈને આપણે સામે લઈ જઈને બાદ કરી દઈએ તો કેટલો થશે? અજય 70 + 70 = 140 + 100 = 240. સામે ઉપાડીને માઇનસ કરી દો તો ખૂણો n બરાબર 360 - 240, ખૂણો n બરાબર 120 આવશે. તો આ થઈ ગયો દાખલા નંબર 4 નો જવાબ. હવે આપણે જોઈએ દાખલા નંબર 5. ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે દાખલા નંબર 5. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSમાં ખૂણો P = Q = 7/8 હોય તો PQRSના દરેક ખૂણાનું માપ શોધો. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક રામબાણ ઇલાજ હોય છે આપણો કે જ્યારે બી જેમ પ્રમાણ આવે એટલે એને એક્સ ધારી લેવાના. તો આપણે એ રીતે જ દાખલો ગણીશું. તો અહીંયા આપણે લખીશું, ધારો કે ખૂણો P = 7x અને ખૂણો Q = 8x છે, બરોબર. P = Q 7/8 આપ્યા છે તો બંનેને એટલા એક્સ ધારી લો. સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ તમારે દોરવી હોય તો દોરો, નહીં તો જરૂર નથી, બરાબર. પણ હું તમને અહીંયા સાઈડમાં દોરીને આપી દઉં. આ થઈ ગયું સમાંતર બાજુ ચતુષ્કોણ, એનું નામ લખી દઉં P, Q, R અને S. 7x અને 8x, આ બંને 7x અને 8x આપ્યા છે. દોરવાનું કારણ એટલું જ હતું વિદ્યાર્થી મિત્રો, સામસામેની બાજુઓ સરખી થાય છેલ્લે જવાબ લખતા હોય અને પાસ પાસેના ખૂણા પૂરક હોય. તો ચલો હવે આપણે અહીંયા લખી દઈશું, સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખૂણો P + ખૂણો Q = 180 આવશે. તો અહીંયા આપણે લખીશું 7x + 8x = 180 આવશે. તો અહીંયા કેટલા એક્સ થઈ ગયા? 15x = 180 આવશે. 15 જતા રહેશે ભાગાકારમાં, તો 180 ભાગ્યા 15, તો x = જવાબ આવશે 12 અંશ. ચલો x ની કિંમત મળી ગઈ. હવે આપણે દરેક ખૂણાનું માપ શોધી શકીએ છીએ. તો પહેલાં P નું અને Q નું શોધી કાઢીએ. ચલો માટે ખૂણો P = 7x, તો 7 × 12, તો 12 × 7 = 84. ખૂણો Q = કેટલા એક્સ આપેલા છે? 8x, તો 8 × 12, તો 12 × 8 = 96 આવશે, બરાબર. તો આ પી અને ક્યુ મળે. હવે સામસામેના ખૂણાઓ કેવા હોય? સરખા. તો સામેનો ખૂણો P ની સામેનો R થશે અને Q ની સામેનો S થશે. તો માટે લખી દઈશું ખૂણો R = ખૂણો P = 84 અને ખૂણો S કોણા જેટલો થશે? તો ખૂણા Q = 96 થાય. તો આ થઈ ગયા આપણા 4x4 ખૂણાના માપ, બરોબર. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર 5 પૂરો થયો. દાખલા નંબર 6ની અંદર આઈ થિંક વ્યાખ્યાઓ છે, બરાબર. તો વ્યાખ્યાઓ હું અહીંયા લખાવતો નથી, જેના જવાબો તમને નીચે ના આપ્યા હોય તમે બુક્સમાંથી યા ક્યાંયથી પણ શોધીને લખી નાખજો. બહુ ઇઝી વ્યાખ્યાઓ છે, બરાબર. તો ચલો હવે આપણે ફરીથી મળીશું પ્રકરણ 9ની અંદર. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો હું મારો વિડીયો પૂરો કરું છું. જો તમને મારા વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો અને તમારા નિયર જે તમારા ડિયર છે તેમને પણ કરાવો, જેથી આવનારા સમયની અંદર હું ખૂબ જ ઉપયોગી વિડીયો મૂકવાનો છું, તે કોઈનાથી પણ મિસ ના થઈ જાય. જે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી ચૂક્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર. અને હા, લાઇક અચૂકથી કરજો, કારણ કે તમારી એક લાઇક એ મારો ખૂબ જ ઉત્સાહ વધારે છે. તો બહુ ઝડપથી આપણે ફરીથી મળીશું નવા વિડીયો અને નવા ટોપિક સાથે, નવા ધ્યેય સાથે આપણે આગળ વધીશું. જય હિન્દ, જય ભારત.